ડભોઈ નગરપાલિકા વહીવટ સત્તાધીશો દ્વારા મુખ્ય વિસ્તારમાં તથા મુખ્ય રોડ રસ્તા ઉપર આવેલા તમામ ફૂટપાથ ઓટલાની દુકાન સંસ્થાઓના બોર્ડ હટાવવા કામગીરીના વિરોધમાં સવારના આઠ વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધી ડભોઈ શહેર વેપારી મહાજન મંડળ દ્વારા મુખ્ય બજારની તમામ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવી રેલી કાઢી નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે કે સૂત્રો દ્વારા જાણવા મુજબ સામાન્ય લારી પર પોતાની મેળવતા પણ છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા મનમાની રીતના સફાઈ વેરાના નામ ઉપર એક હજાર થી ત્રણ હજાર સુધીની વસુલાત કરતા લારી ગલ્લાવાળા પણ નગરપાલિકાના પ્રમુખના હિટલર શાહી વહીવટને રોષે ભરાયા હોવાનું જાણવા મળ્યું છે

પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખીને આવનાર દિવસોમાં નગરપાલિકા પગલાં લેવામાં આવશે તો વેપારીઓની ખૂબ જ તકલીફ પડી શકે છે અને નગરપાલિકા દફતરેથી આવી કોઈ કામગીરી કરવામાં ન આવે ત્યારે ગામના વેપારીઓની માંગણી અને લાગણીને માન આપવામાં પ્રમુખ ભૂપેન્દ્ર શાહ ઉપપ્રમુખ સીતુ કંસારા વગેરે મોટી સંખ્યામાં વેપારીઓ ટાવર ચોક ખાતેથી મોન રેલી કાઢી હતી આજરોજ નવથી બાર બંધ કરી દરેક વેપારી મિત્રો સાથે લઈને નગરપાલિકામાં જે અમને આધારપૂટ વર્તુઓ દ્વારા જે માહિતી મળેલ છે પ્લેટફોર્મ કે અમને એની સામે અમને કોઈ ફેસિલિટી મળતી નથી ગામમાં કટોરોના ઠેકાણા નથી અમે આજથી લગભગ દોઢ વર્ષ પહેલા કે બે વર્ષ પહેલા વારા સાહેબ હતા વાત છે એકી બેકીની જે વ્યવસ્થા કરેલી એની સામે અમે પટ્ટા મારીને વ્યવસ્થા કર્યા